આર્થિક વિકાસની સાથે સાથે બદીઓ પણ પ્રવેશી છે. સપ્ટેમ્બર 2020 થી નો ડ્રગ્સ ઇન સુરતમાં અભિયાન શરૂ કરાયું હતું. સુરત એ એક ગાંજાનું કેન્દ્ર સ્થળ બની ગયું હતું. ગાંજામથી બાય રોડ સુરત ગાંજો સપ્લાય થતો હતો. બે ભાઈઓ અનિલ અને સુનિલ પાંડી દેશના અલગ અલગ રાજ્યોની સાથે ગુજરાતમાં પણ ગાંજો સપ્લાય કરવામાં મુખ્ય સૂત્રધાર છે. સુનિલને અટક કરીને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો. ઓડિશા એસટીએફ સાથે સુરત પોલીસે સંકલન કરીને તેમની પ્રોપર્ટી સીઝ કરાઈ. ગુજરાતમાં કુલ 11 ગુનાઓ નોંધાયેલ છે, જેમાં 4 ગુનાઓ સુરતના છે. તેની જે મિલકત સીઝ કરાઈ છે તે 2.9 કરોડ જેટલી કિંમત થાય છે. તેની માર્કેટ વેલ્યુ વધારે હોઈ શકે છે. 2 મહિન્દ્રા બોલેરો ગાડી પણ સીઝ કરાઈ છે. બંને ભાઈઓના બેંક એકાઉન્ટમાં કુલ 26 લાખ રૂપિયા સીઝ કરાયા છે. અત્યાર સુધી કુલ 146 આરોપીઓને ગાંજાના કેસમાં ધરપકડ કરાઈ છે. સુરત શહેર હિન્દુસ્તાનના અને આખી દુનિયામાં બહુ ઝડપથી વિકસી રહેલા શહેરોમાં બહુ ગૌરવપૂર્ણ સ્થાન ધરાવે છે. સુરતમાં ડાયમંડ, ટેક્સટાઇલ અને ટ્રેડ, એની સાથે સાથે પોર્ટ, મોટા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ, પબ્લિક સેક્ટરના યુનિટ્સ, કેમ કે આ બધાના લીધે શહેરમાં આર્થિક વિકાસ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. સમજ દુનિયામાં આર્થિક વિકાસની સાથે સાથે કોક બદીઓ પણ આવતી હોય છે, અને ડ્રગનું દૂષણ એક એવો જ દૂષણ છે. સપ્ટેમ્બર 2020થી નો ડ્રગ્સ ઇન સુરત સિટીના એક અભિયાન શરૂ કરવામાં આવ્યા હતા, જેને હેઠળ ઘણા બધા કેસો સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે, અને સતત ડ્રગ પેડલર્સ અને ડ્રગના ધંધાર્થીઓ ઉપર સતત ભીંસ વધારવામાં આવી રહી છે. ગાંજાના એક જાણીતા કેન્દ્ર સુરત બની ગયા હતા, જેમાં મુખ્યત્વે ઓડિશાના ગંજામ જિલ્લામાંથી ટ્રેન મારફતો અને બાય રોડ ગાંજાની સપ્લાય અહીં સુધી આવતી હતી. આ તમામમાં કેટલાક કેસો પોલીસ દ્વારા કરવામાં આવ્યા, અને પછી આ વસ્તુ ધ્યાને આવી કે આમાં 2 ભાઈઓ છે, સુનિલ વૃંદાવન પાંડી અને અનિલ વૃંદાવન પાંડી. આ બંને જણા જુદા જુદા રીતે ભારતના જુદા જુદા રાજ્યોમાં, એની સાથે સાથે ગુજરાતમાં પણ ગાંજાની સપ્લાયના મુખ્ય સૂત્રધાર છે. આ લોકોના સમસ્ત ક્રિમિનલ રેકોર્ડની તપાસ કરવામાં આવી. એની જે મોડસ ઓપરેન્ડીથી આ લોકો ગાંજા સપ્લાય કરતા હતા એના અભ્યાસ કરવામાં આવ્યા, જેના આધારે સુનિલ પાંડીને અટક કરીને પીટ NDPS હેઠળ સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા. આ લોકોની જે સંપત્તિ ઓડિશામાં હતી, ઓડિશા SDF સાથે સંકલન કરી ગુજરાતમાં જે ગુનાઓ આ બંને ભાઈઓની વિરુદ્ધમાં હતા, આ તમામ માહિતી ત્યાં શેર કરવામાં આવી, અને ઓડિશા SDF દ્વારા ભારત સરકારની જે કોમ્પિટન્ટ ઓથોરિટી છે, જેના ઓફિસ કોલકાતામાં છે, ત્યાં એક પ્રપોઝલ કરવામાં આવ્યા, અને કોમ્પિટન્ટ ઓથોરિટીએ એના આલિશાન બંગલા સહિતની પ્રોપર્ટી અટેચ કરેલી છે. કોમ્પિટન્ટ ઓથોરિટીના હુકમમાં પણ જે અત્રેથી પ્રયાસ કરીને જે વિગતો અહીંના ગુનાહિત કૃત્યોની મોકલવામાં આવી હતી એના પણ મેન્શન કરવામાં આવ્યા છે. તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પોલીસની આ ઝુંબેશ ચાલુ પણ રહેશે, અને બીજા ધંધાર્થીઓને ગુજરાતમાં ડ્રગ્સ મોકલવાની હિંમત આવશે નહીં. જે 11 ગુનાઓ ગુજરાતમાં આ બંને ભાઈઓની વિરુદ્ધમાં રજિસ્ટર થયેલા છે, આમાંથી 4 ગુનાઓ સુરત સિટીના છે. આ તમામ માહિતી સંકલિત કરીને વ્યવસ્થિત રીતે ઓડિશા SDF સાથે અત્રેથી શેર કરવામાં આવી હતી. અત્રે આ ઉલ્લેખનીય છે બાબત કે એડિશનલ CP ક્રાઇમ એન્ડ ટ્રાફિક
શ્રી શરદ સિંઘલ, એની ટીમ જેમાં ડીસીપી ક્રાઇમ, એસીપી ક્રાઇમ, ઇન્સ્પેક્ટર્સ, ખાસ કરીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પીઆઈ સુવેરા અને એની ટીમ દ્વારા સતત ભીંસ વધારવામાં આવતા સુરતમાં ડ્રગ્સની એક્ટિવિટી ઉપર ખૂબ સારી રીતે કંટ્રોલ મેળવી લેવામાં આવ્યો છે. એની માર્કેટ રેટ તો બહુ વધારે હશે. આ જેવી રીતે આપણે જંત્રી કિંમતની વાત કરીએ છીએ આ પ્રકારની છે. એની જંગમ મિલકત પણ છે, જેમાં બે મહિન્દ્રા બોલેરો ગાડીઓ છે. 68F NDPS એક્ટ હેઠળ આ કાર્યવાહી કરાવવામાં આવી છે અને આ દાખલારૂપ કાર્યવાહીના આધારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પોલીસની આ કામગીરી વધારે બળવત્તર બનશે અને ડ્રગના ધંધાર્થીઓ ઉપર કંટ્રોલ આવશે. જેમ મેં વાત કરી, નો ડ્રગ્સ ઇન સુરત સિટીની ઝુંબેશ સપ્ટેમ્બર 2020માં શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધી ગાંજાના 19 કેસો, MD મેથેમ્ફેટામાઇનના 15 કેસો, ચરસના 6 અને અફીણના પણ 6 કેસો પોલીસ દ્વારા શોધવામાં આવ્યા છે, જેમની કુલ કિંમત લગભગ 5 કરોડ 10 લાખ રૂપિયા જેટલી થાય છે અને કુલ 155 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.